હું આદર્શ છું રાકેશ ચાંગેલા. સ્વાધ્યાય 2.2 માં દાખલો 9 માં જોશું. રાહુલ અને હારુન ની હાલની ઉંમર નો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમર નો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. તો આ દાખલા માટે આપણે પેલા વિદ્યાર્થી મિત્રો થોડુંક લોજિક જોઈ લઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે હાલની ઉંમર માટે રાહુલની હાલની ઉંમર રાહુલ કેટલા છે તો એની ઉંમર 5:1 છે. પછી હારુન છે, હારુનની 7:1 છે. હાલની ઉંમર એટલે આ રાહુલની હાલ લઈએ. હવે 4 વર્ષ પછી 4 વર્ષ પછી એમાં રાહુલ 5:1 વત્તા 4 અને હારુન 7:1 વત્તા 4 આપણું લોજિક થયું. હવે આ બે નો સરવાળો, સરવાળો એટલે તો કે રાહુલ ની ઉંમર અને હારુન ની ઉંમર નો સરવાળો, તો કે રાહુલ પ્લસ હારુન બરાબર 56, એટલે કે 5:1 વત્તા 4 વત્તા 7:1 વત્તા 4 બરાબર 56. આવી રીતે આપણે કામ કરવાનું છે. હવે આપણે વ્યવસ્થિત જોઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો લખીએ કે ધારો કે રાહુલ ની હાલની ઉંમર બરાબર 5:1 વર્ષ. હારુન ની હાલની ઉંમર બરાબર 7:1 વર્ષ. ત્યાર પછી 4 વર્ષ પછી ઉંમર ભેગી લઈએ. બીજું ટેક કે 4 વર્ષ પછી રાહુલ ની ઉંમર બરાબર 5:1 વત્તા 4:1 વર્ષ થાય. 4 વર્ષ પછી હારુન ની ઉંમર 7:1 વત્તા 4 વર્ષ થાય. આ 4 વર્ષ પછી રાહુલ ને હારુન ની ઉંમર મળી ગઈ. હવે આપણે સમીકરણ બનાવીએ. તો સમીકરણ બનાવવા માટે શું કીધું છે કે 4 વર્ષ પછી એની ઉંમર નો સરવાળો 56 વર્ષ થશે. તો સમીકરણ બનાવવા માટે રાહુલ પ્લસ હારુન કહીએ તો કે 4 વર્ષ પછી બરાબર 56. આના ઉપર જે આપણે સમીકરણ બનાવીએ તો રાહુલ ની 4 વર્ષ પછી ની ઉંમર છે 5:1 વત્તા 4 વત્તા 7:1 વત્તા 4 બરાબર 56. 7 ને 5 12x વત્તા 8 બરાબર 56. 12x = 56 - 8 12x = 48 x = 48 ના છેદ માં 12. 12 × 12 = 48 x ની વેલ્યુ આવશે 4. અહીંયા આપણને x ની વેલ્યુ 4 મળી. હવે આપણે એનો જવાબ લખવો છે દાખલાનો. તો દાખલાની જવાબમાં શું છે કે રાહુલ અને હારુન ની હાલની ઉંમર શોધો. તો x બરાબર 4 મૂકી અને આપણો જવાબ આ રીતે લખી શકાશે કે રાહુલ ની હાલની ઉંમર બરાબર કેટલી છે 5x = 5 = 4 = 20 વર્ષ અને હારુન ની હાલની ઉંમર 7x = 7 = 4 = 21 વર્ષ આ આપણો જવાબ થશે. દાખલો 10મો. વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીની કુલ સંખ્યા શોધો. તો આમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શરૂઆત કરશું કે ધારો કે
છોકરાઓની સંખ્યા બરાબર 7x અને છોકરીઓની સંખ્યા બરાબર 5x છોકરાઓની સંખ્યા 7x અને છોકરીઓની સંખ્યા 5x છે બરોબર હવે એને આપણે સમીકરણ સ્વરૂપમાં દર્શાવવું છે તો સમીકરણ આ રીતે લખી શકાય સમીકરણ લખવા માટે છોકરાઓની સંખ્યા બરાબર છોકરીઓની સંખ્યા વત્તા 8 હવે એટલે શું કામ કે ભાઈ છોકરાઓની સંખ્યા છે છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે તો છોકરીઓની સંખ્યા લખવાની એમાં 8 ઉમેરવાની એટલે આપણું સમીકરણ થાય હવે છોકરાઓની સંખ્યા કેટલી છે તો કે 7x 5x વત્તા 8 હવે 7x ઓછા 5x બરાબર 8 2x બરાબર 8 x બરાબર 8 ના છેદમાં 2 x બરાબર 4 x ની કિંમત કેટલી આવશે 4 આવશે x ની કિંમત 4 આવી હવે આપણે જવાબ લખીએ આન્સરમાં છોકરાઓની સંખ્યા બરાબર 7x 7 4 28 છોકરીઓની સંખ્યા 5x 5 4 20 આ રીતે આપણને મળશે દાખલો 11 નો છે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષના ભરતના પિતાજીની વયલ કેટલી છે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષના ના ભરત કરતા 29 વર્ષ મોટા છે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે ત્રણ રીતે થાય ત્રણેય માટે આપણે ચલ x કાઢી શકીએ અને ચલ x ધાર્યો હોય અને આ રકમની વિગત પ્રમાણે સમીકરણની રચના થાય તમે ભરતના પિતાજી માટે ધારી શકો ભરતના દાદા માટે ધારી શકો અને ભરત માટે ધારી શકો અહીંયા આપણે ભરતના પિતાજી માટે ધારશું ધારો કે ભરતના પિતાજીની ઉંમર બરાબર 1 વર્ષ છે ભરતના પિતાજીની ઉંમર આપણે 1 વર્ષ દઈએ પછી બીજા સ્ટેટમાં દાદા કરતા 26 વર્ષ નાના એટલે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના એટલે દાદાની ઉંમર કેટલી થાય તો કે 26 વધારે થાય તો ભરતના દાદાની ઉંમર બરાબર 1 વત્તા 26 વર્ષ કારણ કે ભરતના પિતાજી છે 26 વર્ષ નાના છે એટલે ઉમેરવા પડે 26 વર્ષ એના પિતા કરતા એના દાદા મોટા છે હવે ભરતની ઉંમર ભરતની ઉંમર ભરતની ઉંમર મેળવી ભરત છે ભરતના પિતાજી કરતા નાનો છે ભરત ભરતના પિતાજી કરતા નાનો છે કેવડો છે તો કે 29 વર્ષ તો 1 ઓછા 29 વર્ષ ભરતની ઉંમર થાય એટલે 29 બાદ કરવાના ભરતના પિતાજીની ઉંમર માંથી એટલે ભરતની ઉંમર મળે હવે આનો આપણે સમીકરણ બનાવીએ તો સમીકરણ બનાવવા માટે ભરતના પિતા પ્લસ ભરતના દાદા પ્લસ ભરત ત્રણેયની ઉંમર એનો સરવાળો 135 અહીંયા આપણે સમીકરણ બનાવ્યું સમીકરણની રચના કરી ભરતના પિતાની આપણે 1 લખીએ ભરતના દાદાની 1 વત્તા 26 લખીએ ભરતની 1 ઓછા 29 જે 2 અને 3 ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ છે 135 વર્ષ છે બરોબર હવે x x અને x કેટલા x થયા 3x હવે 29 અને 26 26 માઇનસ 29 અને પ્લસ 26 29 માંથી 26 જાય તો માઇનસ 3 135 3x બરાબર 135 વત્તા 3 3x બરાબર 138 x બરાબર 138 છેદમાં 3 હવે આના છેદ ઉમેરવા છે તો 4 તેરી 12 અને 6 તેરી
અડધા x બરાબર 46 વર્ષ આ એની ભરતના પિતાની ઉંમર ભરતના પિતાની ઉંમર હવે આપણે જવાબ લખો છે ત્રણેય ઉંમર સુધી છે તો પહેલા આપણે લખી ભરતના પિતાની ઉંમર બરાબર x બરાબર 46 વર્ષ હવે ભરતના દાદા ભરતના દાદાની ઉંમર x વત્તા 26 એટલે 46 વત્તા 26 એટલે 72 વર્ષ થશે 3 4 6 7 હવે ભરતની ઉંમર શોધીએ ભરતની ઉંમર બરાબર x ઓછા 29 46 ઓછા 29 46 માંથી 29 જશે એટલે 26 અને એમાંથી 9 જાય એટલે 17 વર્ષ દાખલો 12 15 વર્ષ પછી રવિની ઉંમર એની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો અમે એમ કીધું છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધવાની તો સૌથી પહેલા આપણે દાખલાની શરૂઆત કરીએ કે ધારો કે રવિની હાલની ઉંમર બરાબર 1 વર્ષ રવિની હાલની ઉંમર 1 વર્ષ છે હવે ત્યાર પછી આપણે જોઈએ એના 4 ગણા કરીએ તો કે રવિની હાલની ઉંમરના 4 ગણા એટલે કેટલા 4x વર્ષ થાય રવિની હાલની ઉંમરના 4 ગણા 4x વર્ષ થાય બરોબર હવે એના પછીના સ્ટેપમાં આપણે કહેવાય 15 વર્ષ પછીની વાત કરી છે તો 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી થઈ જોઈએ તો કે 15 વર્ષ પછી રવિની ઉંમર બરાબર હાલની ઉંમર x વત્તા 15 વર્ષ થાય હવે આ સમીકરણ બનાવવા માટેની વિગત આપણે તૈયાર કરી લીધી કે રવિની હાલની ઉંમર x વર્ષ રવિની હાલની ઉંમરના 4 ગણા 4 x વર્ષ 15 વર્ષ પછી રવિની ઉંમર x વત્તા 15 વર્ષ થાય બરાબર હવે આના ઉપરથી આપણે સમીકરણની રચના કરીએ તો સમીકરણની રચના કરવા માટે આવી રીતે જોઈએ તો કે 15 વર્ષ પછી રવિની ઉંમર બરાબર હાલની ઉંમરના 4 ગણા રવિની હાલની ઉંમરના 4 ગણા બરોબર આ બે બરાબર થાય એટલે 15 વર્ષ પછી x વત્તા 15 થાય અને એના 4 ગણા એટલે 4x બરોબર હવે 15 અહીંયા આ બાજુ રાખી x ને ઓલી બાજુ લઈ જઈએ તો 4x ઓછા 1x 15 બરાબર 3x 15 ના છેદમાં 3 બરાબર x 5 બરાબર x x બરાબર 5 જ્યાં પણ જવાબ છે કે રવિની હાલની ઉંમર 5 આન્સર કરી લખી નાખી કે રવિની હાલની ઉંમર 5 વર્ષ